દિવ્યાંગોના મસીહા અને સામાજિક સેવાકીય કાર્યના નિપુણ પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલરનું નાનપુરા સ્થિત વલ્લભ સેવા મંડળ અને ટ્રેનિંગ સેન્ટર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. મંડળના સંચાલક ડોક્ટર નીલકંઠભાઈ ત્રિવેદી દ્વારા કનુભાઈને સાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યાં અનેક લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કેટલી અદભુત એમની કૃપા છે મારા પર,
મને તમે અહીંયા આવજો, મારે ત્યાં એક વાર દીકરીઓ બધા, હું તમારા માટે લાવવા લઈ જવાની સગવડ પણ કરીશ. તમે આવો મારે ત્યાં. અત્યાર સુધી 1957માં બનેલી આ સંસ્થા 20,000થી વધુ દિવ્યાંગો આનો લાભ લઈ ચૂક્યા છે. પણ સુરત સિટી એ સ્માર્ટ સિટી બનવા જઈ રહી છે. તમને બધાને ખબર હશે, છાપામાં વાંચ્યું હશે, ખબર છે આ બહેનોને બધાને કે સુરત સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે. એટલે સુરત મહાનગરપાલિકાના ગયા અઠવાડિયે હું મેયરશ્રીને મળવા ગયો હતો. ચા પીધા પછી મેયરશ્રીએ મને એક પત્ર આપ્યો જે મેં કોપી સાહેબને આપી છે. એ કોપીમાં લખ્યું છે કે આ શહેરમાં કોઈ પણ જાતના વિકલાંગ કોંગ્રેસથી લઈને હજીરા સુધી ક્યાંય ભીખ નથી માંગતો. કે આ શહેરના વિકલાંગોને રોજી મળી ગઈ છે, શિક્ષણ મળી ગયું છે, એવું સમગ્ર ભારતમાંનું એક પહેલું શહેર એ સુરત શહેર છે. ત્યારે મને એમને પૂછ્યો સવાલ, હું તમને જગ્યા આપું તો તમને એક પણ પૈસાની ગ્રાન્ટ નહીં આપું, ક્યાં તમે જગ્યા લઈ આવો તો હું બિલ્ડિંગ પણ બાકી આપીશ અને તમને કર્મચારીનો પગાર પણ આપીશ. જો વિચારમાં પડી ગયો કે જગ્યા સુરતમાં મળશે નહીં મને, એટલે મેં એમને કહ્યું કે તમે મને જગ્યા આપો. 4,300 થી 4,500 વાર જગ્યા, 150 કરોડની જગ્યા મને વિનામૂલ્યે આપી, એના પર રિલાયન્સના જે વાત કરી કોહલી સાહેબની, એ બધા લોકોએ મને આખું બિલ્ડિંગ અદ્ભુત એશિયાનું મોટામાં મોટું દિવ્યાંગ બાળકોનું સંકુલ બનાવ્યા. આજે આ શહેરમાં કોઈ દિવ્યાંગ, તે સમયે બાપુનગરમાં ખૂબ બધા દિવ્યાંગો ઝુંપડપટ્ટીમાં કોપીપરામાં બહુ હતા. આખા શહેરના દિવ્યાંગોને શોધી શોધીને લાવીને આ સંસ્થામાં ભણાવ્યા. તમારે ત્યાં પણ સાહેબ યુપીસીની પરીક્ષા અપાવે છે, એમાં પાસ થયા મને ખબર નહીં, પણ મને આનંદ થાય કે હું એકવાર 2-3 મહિના પહેલાં હું ગાંધીનગર ગયો હતો તો બપોરનો ટાઈમ હતો, એટલે મને એમ થાય કે લાવો કંઈ નાસ્તો કરવા કેન્ટીનમાં જવું, તો ત્યાંના ગયો ને થોડી વાર પછી 2-3 દિવ્યાંગો મને મળવા આવ્યા. મને કીધું સાહેબ તમે મને ઓળખો છો? મેં કીધું ચહેરો ઓળખે છે પણ નામ ભૂલી ગયો છું, તમે શું કરવા અહીંયા આવ્યા છો? એ દીકરાઓએ કીધું કે સાહેબ અમે અહીંયા અંડર સેક્રેટરી છે. મેં કીધું કેવી રીતે? તો એમને કીધું કે સાહેબની સ્કૂલમાં અમે ટ્રેનિંગ લીધી અને પરીક્ષા આપી, એના લઈને આજે અમે અંડર સેક્રેટરી બન્યા છે. સાહેબના આશીર્વાદથી થઈ રહ્યું છે. મહિનામાં 2 વાર મને આશીર્વાદ આપવા આવે. આજે સ્કૂલ 1-12 ધોરણની છે, BCA કોલેજ છે, દિવ્યાંગોની હોસ્પિટલ છે, વિકલાંગોની ITI ચાલે છે, તાલીમ સેન્ટર છે, ITI છે, વિકલાંગોનું તાલીમ સેન્ટર, ફિઝિયોથેરાપી સારવાર, દર વર્ષે
વર્ષે વિકલાંગોના લગ્ન થાય એનું પુનઃસ્થાપન સુધીની જવાબદારી આ સંસ્થા ચલાવે. એકવાર હું દિલ્હી હતો, પાર્લામેન્ટ ચાલતી હતી, ત્યાં મારી હંમેશા હું નરેન્દ્ર મોદી સાહેબની કેબિનમાં ન જાઉં, હું બહાર ઊભો રહું, એટલે પાર્લામેન્ટમાં જાય એટલે તારે મળી લેવાય. એમને મને કહ્યું કે કરુણભાઈ, મેં કહ્યું કે આપણે દિવ્યાંગોની 23 જેટલી કેટેગરી શોધી પણ કોઈને જાણકારી નથી સાહેબ, કોઈ પેપરવાળાએ પણ ન લીધું ને કોઈ ન લીધું. તો મને કહે તમે ટીવી ચેનલ ચાલુ કરો. મેં કીધું શું નામ રાખવું? તો કે દિવ્યાંગ ટીવી ચેનલ. આજે દિવ્યાંગ ટીવી ચેનલ ગુજરાતમાં એક સારામાં સારી ચેનલમાં આની આખા દુનિયામાં દિવ્યાંગોને કોઈ ગરડાઘરમાં રાખતું નથી, આખી દુનિયામાં. એ લોકોનું જીવન રેલવે સ્ટેશન પર, બગીચામાં, ફૂટપાથ પર છેલ્લા શ્વાસે. તમે પણ જ્યારે જુઓ ત્યારે હું કફન જોજો તો એ દિવ્યાંગ જ હશે. તો મને બહુ જ ચિંતા થતી હતી કે મારે પણ આવું કંઈક કરવું જોઈએ. મૃત્યુ સારી જગ્યાએ જાય તો એમના આત્માને શાંતિ મળે, એટલે અમે જગ્યા કરી અને અત્યારે અમે દિવ્યાંગોનું એક ગઢાઘર પણ બનાવી રહ્યા છીએ. જેથી તમને પણ હું કહું છું કે તમારી આજુબાજુ કોઈ પણ 6 વર્ષથી વધારેની ઉંમરનું કોઈ બાળક હોય તો તમે મારે ત્યાં ભણવા મૂકી દેજો. 1 થી 12 ધોરણ ભણાવ્યા પછી BCA કોલેજ, પછી એ લોકોને નોકરી લગાવવાની, એને પુનઃસ્થાપન કરવા માટે લગ્ન કરાવવાનું, આ બધી જ જવાબદારી આ સંસ્થા ઉપાડી રહી છે. અને ત્યાર પછી પણ એને કંઈ ન મળે તો અમે આ ગઢાઘરમાં લઈ લઈશું. જેમ કર્ણ રાજાએ આખી જિંદગી બધાને સોનાનું દાન આપ્યું, એ જ્યારે સ્વર્ગમાં ગયા ત્યારે એને ચિત્રકૂટે પૂછ્યું કે સોનાનું આ બધું આ આપ્યું છે તો જો આ સોનું તું ખા. તો એને કીધું કે હું સોનું કઈ રીતે ખાઉં? તો કે તે કોઈ દિવસ કોઈને ખવડાવ્યું નથી, તું યાદ કર તને ભૂખ લાગી છે તો એ પ્રમાણે તું મને કહે તો હું તને તારી ભૂખ સંતોષાવ. કર્ણરાજે કીધું કે હા, ચિત્રકૂટ મેં કોઈ દિવસ કોઈને અનુદાન નથી કર્યું, પણ અહીંયા અશ્વમેધ યજ્ઞ ચાલતો હતો ત્યાં બ્રાહ્મણોને ભૂખ લાગેલી હતી, તો એ બ્રાહ્મણો મારી પાસે આવ્યા ત્યારે મેં એમને કીધું કે આ બાજુ જાઓ, અશ્વમેધ યજ્ઞ ચાલે છે, ત્યાં 24 કલાકનું રસોડું છે, તમે જમી લો. તો ચિત્રકૂટે કીધું ત્યાં તારી આંગળી તું માળામાં મૂક, તે આંગળી બતાવવાનું કોને લીધેલું છે? તો તારા પેટમાં તને જે ખાવું હશે એ તને અમીના ઉઠકાર આવશે. એટલે આપણા પૂર્વજો કહેતા આવ્યા છે કે આંગળી બતાવવાનું બહુ મોટું ગુણ છે. ત્રિવેદી સાહેબ તમને અહીંયા જમાડે છે, બેન સરસ જમવાનું બનાવે છે, તારે પણ તમે બધા કહેતા હો છો જાઓ રસોડામાં, તમે જમી લો, સરસ ગરમ ગરમ રોટલી છે. એટલે આંગળી બતાવવાનું બહુ મોટું ગુણ છે. એમ તમે પણ જ્યારે જ્યારે તમને કોઈ વિકલાંગ દેખાય, તમે કોઈ જાતની સહેજ શરમ રાખ્યા વગર એક માની મમતા માનીને, એક મોટી બહેનની મમતા માનીને એ દિવ્યાંગને તમે ઉમરા ખાતે વિકલાંગ બાળકોની શાળા છે ખુજ કહીને એને મોકલી દેશો તો તમને પણ બહુ જ મોટું પુણ્ય મળશે એવી મને શ્રદ્ધા છે. ભણવા આવ્યા છે, આપણા ગુજરાતમાં 5.5 લાખ વિકલાંગો છે, એટલે તમારા ગામમાં આજુબાજુમાં પણ કોઈ
વિકલાંગ દેખાય એને ઓપરેશન કરીને ચાલતો કરવાની એને જરૂર પડે તો તમે મને કે સંપર્ક કરશો, ત્રિવેદી સાહેબનો સંપર્ક કરશો, તો એ વિકલાંગને વિનામૂલ્યે અમે ઓપરેશન પણ કરાવીને એને ચાલતો કરી દઈશું. આવા કાર્યમાં મને તમારી ખૂબ જરૂર છે. મને જ્યારે મને આવવાનું થયું પહેલાં બે વાર આવી ચૂક્યો છું, ત્યારે કોઈ દીકરીએ કોઈ વિકલાંગ દીકરીને મારે ત્યાં મોકલી લીધી, આજે પણ મને યાદ છે. એ દીકરી ખૂબ ભણીને એનું લગ્ન જીવન પણ થઈને આજે ખૂબ સુખી છે. એ ક્રેડિટ આ હોસ્ટેલની દીકરીઓને જાય છે. એટલે હું તમને આટલી વિનંતી કરું છું, હું આવ્યો મને બહુ આનંદ થાય. એટલી બધી ડિસિપ્લિન અહીંયા છે એવી ક્યાંય ગુજરાતમાં તમને વિદ્યાપીઠ માટે જોવું ને તો આવી ડિસિપ્લિનને આવી દીકરીઓ તમને જોવા ન મળે આખા ગુજરાતમાં ની પણ આખા ભારતમાં. આ જ એક એવી સંસ્થા છે કે દીકરીઓને અહીંયા ભયમુક્ત બનીને જિંદગી જીવી રહી છે. અહીંયા કેટલા ગાર્ડનમાં કેટલા પક્ષીઓ કલોલ કરતા હોય, કદાચ આપણા ઘરમાં પણ આવું વાતાવરણ ન હોય એનાથી પણ સુંદર વાતાવરણ અહીંયા છે. ત્યારે આપણે રામાયણ યાદ આવે કે લવને કુશ ભણવા જતા, રામ ભણવા જતા, કૃષ્ણને સુદામા ભણવા જતા, એવો આ એક આશ્રમ છે. આ આશ્રમનો મહિમા કેટલો મોટો છે, મારો મહિમા તો હું તો તમારા બધાના દીકરીઓના આશીર્વાદ લેવા આવ્યો છું. મને આશીર્વાદને તમારી ઊર્જાની ખૂબ જરૂર છે, કારણ કે તમે એક ઋષિની જેમ અહીંયા તમે અભ્યાસ કરી રહ્યા છો. આ દેશનું સુકાન તમારા હાથમાં આવવાનું છે, આ દેશ બહેનોના હાથમાં. મારા વિશે હું બોલીને તમને શું કહેવાનું, સાહેબે બહુ બધું મારા પિતા તુલ્ય છે એટલે બહુ બધી વાતો કરી, હું બદગત થઈ જતો હતો, પણ તમારી જે જીવનની શૈલી છે એ સમગ્ર ભારતમાં આવી સંસ્થા મેં ક્યાંય જોઈ નથી. કારણ કે હું ભારત ભ્રમણ હું કરતો રહ્યો છું, હું મહિનામાં 10-15 દિવસ હું ભારત રહેતો હોઉં છું. મારી દીકરી રચના હવે મને જવા નથી દેતી, કારણ કે મને ડાયાબિટીસ અને મારા શરીરનો એક પણ ભાગ ચાલતો નથી. ખાલી હું તમારી સામે જીભથી બોલું છું, એ સિવાય મારી સાથે કશું નથી. રાત્રે મારો સ્વરૂપભાઈ મારી સાથે સૂઈ જાય, મને પાઉ ફેરવે, મને બાથરૂમ લઈ જાય, મને નવડાવે, ધોવડાવે, કપડાં પહેરાવે, 24 કલાક મારી સાથે એક માણસ રહે. છતાં મને તમારા બધાના દર્શન કરવા હતા, તમારા આશીર્વાદ લેવા હતા, એટલે મેં સાહેબને કહ્યું, સાહેબ તમારે મને લઈ જાઓ, હું આવવાનો છું, કારણ કે તમારા ત્યાંની દીકરીઓ બધી ખૂબ પવિત્ર છે, ખૂબ ભગવાનના એ લોકો પર આશીર્વાદ મળેલા છે. આજે તમે લોકો ભણી ગણીને ખૂબ આગળ આવશો, ક્યાંય કેટલી જગ્યાએ નોકરી કરશો, ત્યાં તમને જ્યારે કોઈ પણ જિંદગીના છેલ્લા શ્વાસે મારી સંસ્થા ક્યારેય બંધ નથી થવાની. તમને કોઈ ઘરનું દેખાય ભીખ માંગતું, તમે મારી સંસ્થામાં તમે મોકલી આપશો, તમને ખૂબ પુણ્ય મળશે. તમારા કુટુંબમાં કોઈ વિકલાંગ નથી, એનું કારણ એ છે તમારા પપ્પા મમ્મીએ ખૂબ પુણ્ય કર્યા છે. તમારા પૂર્વજો એટલા બધા સુખી હતા કે તમને આટલા સુંદર બનાવ્યા, આટલા બુદ્ધિશાળી બનાવ્યા, શરીરનું એક પણ અંગ તમારું આજે વિકલાંગ નથી. કેટલી બધી ભગવાનની તમારા પર અસીમ કૃપા છે. અને છતાંય આપણે જ્યારે ખાવાનું મોડું થયું હોય તો આપુમાં બૂમ કરતા હોઈએ, હજુ કેમ લેટ થયું, હજુ કેમ લેટ થયું. અહીંયા તો તમે કોઈ બોલતા નથી એ હું જાણું છું, પણ તમારે ઘેરે મમ્મી પાસે જાઓ ત્યારે તમે બૂમા બૂમ કરતા હો. એટલે
સમયની સાથે તમારે તાર મિલાવીને જિંદગી જીવવાની છે. ઈશ્વરનું કાર્ય તમે જે કોઈ માણસ કરે છે એને ઈશ્વર મદદ કરતો હોય છે. ભગવાનને જે ગમે છે એ તમે કરો ને એટલે ભગવાન તમારી સાથે જ આવતો હોય છે. મેં કદાચ આ રાહના બનાવ્યો હોત તો હું કોઈ સારી જગ્યાએ નોકરી કરત, કલેક્ટર ઓફિસમાં. હું અત્યારે રિટાયર થઈ ગયો હોત, હેડ ક્લાર્કમાંથી ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ બન્યો હોત. પણ મેં નક્કી કર્યું હતું કે મારે મારા જેવા વિકલાંગોની સેવા કરવી છે ને એના લઈને જ મેં નોકરી ન લીધી. મારું કલેક્ટરે ઇન્ટરવ્યુ ખેડા જિલ્લામાં એક એમએમ માંકડ કરીને કલેક્ટર હતા. હું જ્યારે વિદેશથી આવ્યો મેં એપ્લિકેશન આપી એસએસસી, પહેલાં તો એસએસસીના ધોરણે નોકરી મળી જતી. મારું નામ ડૉક્ટર દિનકરભાઈ છોટાલાલ ત્રિવેદી છે. મારું વતન ભાવનગર જિલ્લાનું જેસર ગામ છે. હું સુરતમાં 40 વર્ષથી રહું છું. વલ્લભ સેવા મંડળની સંસ્થામાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે કામ કરું છું. આ સંસ્થા હેઠળ કન્યા છાત્રાલય, ફિઝિયોથેરાપી સેન્ટર, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, મેડિકલ સેન્ટર ચાલે છે. આ ઉપરાંત અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સેન્ટર પણ છે અને મહાત્મા ગાંધીજીનું જીવન અંગેનું પ્રદર્શન પણ છે. ગાંધી ચિંધ્યા માર્ગે આ સંસ્થા ચાલે છે. અહીંના પ્રાર્થના હોલમાં દરરોજ સાંજના બધી જ બહેનો પ્રાર્થના કરે છે અને આ સંસ્થાનું ગુજરાતમાં જૂનામાં જૂની સંસ્થા છે. એની સ્થાપના 1911 થયેલી છે એટલે આજે ગણીએ તો 108 વર્ષ જૂની આ સંસ્થા છે. સાહેબ, આજે શું પ્રોગ્રામ રાખવામાં આવેલો? આજે કયો પ્રોગ્રામ રાખવામાં આવેલો? આજે અમે આપણા જાણીતા સુરત શહેરના ડિઝેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ શ્રી કનુભાઈ ટેલરનો પરિચય અને એમની સંસ્થાની અને એમના દ્વારા થતી પ્રવૃત્તિ અંગેની જાણ આ વલ્લભ સેવા મંડળ દ્વારા ચાલતા કન્યા છાત્રાલયમાં રહેતી બહેનોને બધી જ માહિતી ઉપલબ્ધ થાય અને એમને એમના થકી પ્રેરણા મળે એ હેતુથી મુરબ્બી શ્રી કનુભાઈ ટેલરનો આજે સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. એ ઉપરાંત તેઓ પદ્મશ્રી ઉપરાંત તેમને આસામ અને શિલોંગ દ્વારા એ યુનિવર્સિટી દ્વારા ડી લીટની પદવી મળી, ડૉક્ટર ઓફ લિટરેચરની પદવી મળી. એના માટે પણ બધા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એ હેતુથી ડૉક્ટર કનુભાઈ ટેલરનું સન્માન સમારંભ આજે યોજવામાં આવ્યો હતો અને એ સફળતાપૂર્વક પૂરો કર્યો છે અને બધી જ બહેનોને આના થકી ઘણી જ પ્રેરણા મળી છે.